वचनामृत लोया एक भाग एक। स्वामी नारायण भगवान लोया में सुरा खाचर भक्ति ने वश थईने अने एमना कुटुंब परिवार भक्ति ने वश थईने असंख्यवार पधारेला छे। अने सुरा खाचर ने बे गामो हता, एक लोया ने नागड़का, बन्ने गामो में श्रीजी महाराज अनेक वक्त पधारेला छे। अने श्रीजी महाराज पर एमने अतिहेत हतुं अने श्रीजी महाराज ने एमना पर अतिहेत हतुं। एना कायम चरण चांपता, एने माटे कायम दरबार तैयार राखता, संतोने माटे धर्मशाला करी हती, घणो मोटो कुटुंब हतुं अने ए शरीरे घणा प्रचंड हता, बहुत बुद्धिशाली हता। कोई राजाओने पहला जरूर पड़े त्यारे लड़ेमां सुरा खाचर ने लई जता। शरीमाना योगथी घरमां संपत्ति एटली बधी उभराती, दुष्काळमां परमहंसोने पोताने घेर लई लीधा छे। एमना दीकरी वलुबा हता, ए संतो ज्यारे गाममां भिक्षावृत्ति करवा जाए तारे नारायण हरे सच्चिदानंद प्रभु एम के त्यारे भिक्षा नागता ए मंत्र वलोबा शीखेला। जयरे वलोबा ने भूख लागे त्यारे एम के नारायण हरे सच्चिदानंद प्रभु, एनो अर्थ एवो थाय छे के भगवान पोते मागे छे। त्यारे एना मातुस्त्री एमने खावानुं, श्री महाराजे पूछ्यू आ स्वामीनारायण हरे सच्चिदानंद प्रभुए कोण बोल्यू? के महाराजे वलू बोली। ત્યારે એ જ્યારે હું બોલે ત્યારે શ્રીજી મહારાજ પણ વલુને જમવાનું આપે। શ્રીજી મહારાજ સીમમાં પધાર્યા હોય ત્યારે 50-50 દીકરીઓને લઈ અને ઠંડા પાણીના ઘડા ભરી અને સીમમાં વલુબા જતા। આમ લોયાના ઘણા પ્રસંગો છે, એ ઘણા કહેવાય ગયા છે, પણ શ્રીજી મહારાજ જે વચનાવ્રત બોલે છે એ ઘણો અલૌકિક। ભગવાનની વાણી જ્યાં પોતે ઉચ્ચારી એ કાયમે તીર્થ ખીલ્યા કરે છે, એને વાણીને આધારે ત્યાં બધા જાય છે। એટલે ભગવાન સ્વામિનારાયણ લોયામાં અને નાગરકામાં અસંખ્યવાર પધારેલા છે, ત્યાં ભગવાન બોલેલા છે, એ નંદ સંતોએ લખ્યું છે સાલવાર અને વર્ષવાર, એ હવે આપણે સાંભળીએ। સ્વામિનારાયણ રે સમંત 1877 નામ કાર્તક વદી દસમીને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ ગામ શ્રી લોયા મધ્ય સુરા ભક્તના દરબારમાં પરમહંસના ઉતારા મધ્ય ઢોલિયા ઉપર વિરાજમાન હતા અને રૂનો ભરેલો ધોળો સુરવાળ પહેર્યો હતો અને ધોળી છીટની ડગલી પહેરી હતી અને માથે ધોળો ફેંટો બાંધ્યો હતો અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી। પછી શ્રીજી મહારાજ મુનિ પ્રત્યે બોલ્યા, જે શંકર શબ્દનો સો અર્થ છે। પછી મુનિ બોલ્યા, જે સુખને કરે તે શંકર કહીએ, પછી એ વાતને સાંભળીને શ્રીજી મહારાજ બોલ્યા, જે આજ પાછલી 4 ઘડી રાત હતી, તે સમયે સ્વપ્નમાં મને શિવજીએ દર્શન દીધા, તે શિવજી મોટો જબરો નંદીશ્વર
તે ઉપર બેઠા હતા અને શરીરે બહુ પુષ્ટ હતા ને 40 વર્ષની અવસ્થા હતી ને મોટી જબરી જટા હતી ને તે શિવજી ભેળે પાર્વતી હતા તેણે ધોળા વસ્ત્ર પહેર્યા હતા અને તે શિવજી મોટા સંતની પેઠે શાંત મૂર્તિ હતા અને મારે ઉપર તો શિવજીને ઘણું હેત જણાયું તો પણ મારે તો સી ઉપર હેત ન જણાયું કેમ જે હું એમ જાણું છું જે શિવ તો તમો ગુણના દેવતા છે અને આપણે તો શાંત મૂર્તિ એવા જે શ્રી કૃષ્ણ નારાયણ તેના ઉપાસક છીએ તે માટે રજો ગુણી તમો ગુણી દેવ એવા જે બ્રહ્મા શિવ અને ઇન્દ્રાદિક દેવતા તેમની ઉપર ભાવ બેસે નહીં અને તેમાં પણ ક્રોધ ઉપર તો મારે ઘણું વૈર છે ને ક્રોધી જે માણસ અથવા દેવતા તે મને ગમે જ નહીં તથાપિ જે શિવજીને અમે માનીએ છીએ તેનું શું કારણ છે તો શિવજી તો ત્યાગી છે ને યોગી છે ને ભગવાનના મોટા ભક્ત છે માટે શિવને માનીએ છીએ અને ક્રોધ તો કેવો છે તો જીવ વળકાયો કૂતરું હોય તેવો છે જે મળકાયા કૂતરાની જે લાળ તે ઢોર અથવા મનુષ્ય જેને અડે તે હડકાયા કૂતરાની પેઠે દાંચીઓ નાખીને મરી જાય તેમ ક્રોધની જેને લાળ અડે પણ હડકાયા કૂતરાની પેઠે દાંચીઓ નાખીને સંતના માર્ગ થકે પડી જાય અને વળી ક્રોધ કેવો છે તો જેવા કસાઈ આરબ ભાવર વાઘ દીપડો કાળો સર્પ તે જેમ સર્વેને બીવરાવે છે અને બીજાના પ્રાણને હરી લે છે તેમ ક્રોધ છે તે પણ સૌને બીવરાવે છે અને બીજાના પ્રાણને હરી લે છે એવો જે ક્રોધ તે જો સાધુમાં આવે એ તો અતિ ભૂંડો લાગે કેમ જે સાધુ તો શાંત હોય પણ જ્યારે તેમાં ક્રોધ આવે ત્યારે તે સાધુ બીજાને ક્રૂર લાગે અને તે સાધુની આકૃતિ પણ ફરી જાય કેમ જે ક્રોધનું નામ વિરૂપ છે માટે એ ક્રોધ જેના દેહમાં આવે તેના દેહને વિરૂપ કરી નાખે ત્યારે શુકમુનિએ પૂછો જે મહારાજ
जे लगारे क क्रोध चढ़ी आवे ने पछी तेने टाळी नाखे एवो जे क्रोध थी कई नड़तर करे के न करे। त्यारे श्रीजी महाराज बोल्या जे जेमा सभा बैठी छे तेमा जो हमने सर्प निकले ने कोई ने करडे नहीं तो पण उठी ने सौने भागवू पड़े तथा सौना अंतर में त्रास थाय अने वड़ी जेम गाम ने जापे आवीने वाग हुकारा करतो अने कोई ने मारे नहीं तो पण सौ मानस ने अंतर में भय लागे ने बारणे निकलाय नहीं तेम थोड़ोक क्रोध उपजे ते पण अतिशय दुखदायी छे। आखू ब्रह्मांड छे तेमा जे जीवो छे ए काम क्रोध ने लोभना विचाण एना कब्जा में छे। देवताओना पण एवा इतिहासो छे एमने युद्ध घणा कर्या छे। महाभारत पण लड़ाई थी भरेलो छे अने काम क्रोध ने लोभ छे एटले पुरुषोत्तम नारायण ने भजी शकता नथी। अने जे उपासना छे ए बधा तमोगुणी देवताओनी मोटा भागनी छे। रजोगुणी देवताओनी उपासना छे अने जे हल्का माणस छे तो तमोगुणी देवनी ज उपासना करे छे। ए मांस छे मदिरा छे दारूओ छे ए देवताओने पण धरावे। સ્વામિનારાયણ ભગવાન જેતલપુરમાં તા હજારો તામસ દેવોના ઉપાસકો આવ્યા, જબર વૈભવોથી આવ્યા, મલિન મંત્રોથી મલિન દેવોથી તામસ દેવોથી માણસને વશ કરી લેતા। એટલે એને શ્રી મહારાજ પાસે આવીને એક મોટો પડકાર કર્યો કે તમારી સામે મારે વાદ વિવાદ કરવો છે। ભગવાન સ્વામિનારાયણ જાણતા હતા કે આની સાથે આ તામસ સાથે આપણે કંઈ કામનું નથી। એ છે ઉપાસના જે છે એ તામસની છે। એટલી ઉપાસના તામસની એ શ્રીજી મહારાજ પધાર્યા એને કારણે ઓછી એ કોઈનાથી જાયવી નથી। સ્વામિનારાયણ ભગવાને કહ્યું તમે કાંઈ મારા રાગ જો હથિયાર રાખતા નહીં, જો હથિયાર રાખ્યું તામસતા આવી ગઈ જો ચાલુ થઈ ગયું તો ભૂકા જ કાઢી નાખે તમારે। બાર ભડાકાની દહ ભડાકાની છાના માના એકો ને આઠ ભડાકાની ફોડ્યા કરો એ વાંધાવાળું છે। જ્યારે જ્યારે તામસતા ફાટી નીકળે ત્યારે હથિયારનો પ્રતિબંધ કરી દેશે કે કોઈ હથિયાર નહીં ધારણ કરવા કે તામસતા શરૂ થઈ ગઈ છે। અને જ્યારે તામસયુક્ત થાય ત્યારે નરું હથિયાર હથિયાર ને હથિયાર જ એ તામસતા શરૂ થઈ ગઈ। સ્વામિનારાયણ ભગવાને જે આ વાત કહી કે મારે કોઈના પર ભાવ બેસે નહીં એ આ બ્રહ્માંડમાં તામસતા નરી। અત્યારે કોઈનું ઘર એવું ન હોય કે જે શાંત હોય એ તામસ જ નરદમ એને કલેશ કકળાટ વિખવાત એ તામસતાનું પરિણામ છે। કોઈના શરીર ઉપર નૂર નહીં એ તામસતાનું પરિણામ। તામસતા શરીરમાં આવી તે બધા યોગ ખલાસ। સ્વામિનારાયણ ભગવાને એટલા માટે એક વાત કહી, એક વાત એને મહત્વની એ પોતાની કહી, આપણે જે ઉપાસક છીએ એ સ્વામિનારાયણ ભગવાનના છે। હવે એ જે કંઈ થોડુંક સાત્વિકતા આવી એ ઉપાસનાને કારણે આવી। જેની ઉપાસના તમે કરો તેવા થાવ, અત્યારે તમે ડુંગળીની ઉપાસના કરો તો તામસ તો શરૂ થઈ જાય। એમ તામસ દેવ અને તામસ ખોરાક એ ઝડપથી પકડી લે અને બધા યોગ સાફ કરે। સંતોને જે માર ખાવો પડ્યો એની સામે ભગવા લુગડા વાળા જ હતા, એ માર કેમ ખાવો પડ્યો એને? ભગવા લુગડા વાળા હથિયારો કેમ રાખે? તો કે તો તામસ છે। અત્યારે તામસ દેવની ઉપાસના કરતા હોય એને વતાવાય નહીં, નરું તામસ
એ કેમ છે? તો કે તામસ દેવની ઉપાસના કાં તો ઉપાસના વગરના છે. હવે ઉપાસના જે છે જેની હોય એના ગુણ આવે, બીજા ન આવે. સ્વામિનારાયણ ભગવાનની ઉપાસના, ત્યારે સ્વામિનારાયણ ભગવાન કઈ વસ્તુ ધારણ કરી એનામાં કોઈ દાડો ક્રોધ આવે નહીં, એ આ દુનિયામાં મળે નહીં. એની ઉપાસના કરી. હવે એની ઉપાસના અનંત કોટી મુક્તોએ કરી, સામેથી ઉપદેશ કરવા જાય, રૂડું કરવા જાય, કલ્યાણ કરવા જાય, તો સામેથી મળમૂત્ર ફેંકે, છાણ ફેંકે, પણ એ બોલતા નથી. એનું કારણ શું બીને બતાવી જોજો બીજન, તમે શું એ કહેશે તમને? સંતો અસંખ્ય લોકોના સ્વભાવો જે તાલકા એ બધા ખાય, અને એમાં ભગવાનના સ્વભાવ થાય. ભગવાન સામેના એ સંતો જે અને હરિભક્તો એ હથિયારો હેઠા કેમ મુકાવ્યા? મુકાવનારા સજી મહારાજ. અને માળા કેમ જલાવી? એ જલાવનારા સજી મહારાજ. આ દુનિયામાં કોઈનાથી થઈ શકે નહીં. તામસતા મુકાવવી એ કામ પુરુષોત્તમનું છે. ભગવાન સ્વામિનારાયણે તામસતાને એટલી દૂર કરી, કોક અમતું સેજ ક્રોધ કરે તો એને હળે હળે કરે, હળે હળે ક્રોધ આવ્યો, ખરાબ આવ્યો. સ્વામિનારાયણ ભગવાનની ઉપાસનાને કારણે તમારામાં વિનય ઉતરે, દંડવત ઉતરે, પ્રણામ ઉતરે, હાથ જોડવાનું આવે, ને તે રામકૃષ્ણાય નમઃ. ઉલટા ઉપાસકો ટાઈટ થઈને ફરતા હોય એનું તો નામ જ ન દેવાય બિલકુલ. એના કરતા તો ઉપાસના વગરનો કોરો માણા હારો, એટલા તામસ હોય છે એને બતાવાય નહીં. એમાંથી ભગવાને છોડાવ્યા, નહીં કોઈ છોડાવનાર છે જ નહીં. અત્યારે ભલ ભલા તામસમાં જાય, એક સામાન્ય આજે જાય, ભગવાન સ્વામિનારાયણને માનનારા હાવ જાય, કારણ કે તામસમાં જલ્દી કંઈક દેખાય, અને આમાં જે દેખાય એ બીજી જાતનું દેખાય. તામસ સાધનાઓ એટલા માટે કરે કે એને વશ થઈ જાય. સાળિંગપુરમાં તમે જાઓ તો આનું આ જ નીકળે, બીજું નીકળે જ નહીં, નરો તામસ નીકળે. મેં 1,00,000 ભૂતકા રાજા હું, આ એને ધંધો કરેલો છે. પણ બધી રીતે દુઃખી સ્વામિનારાયણ ભગવાને ક્યાં સુધી ઉતાર્યું એનું સાત્વિકપણું. આમ મૂસોને વળ ચડાવે, તો કે મૂસે વળ ચડાવે એ મારા મંડળમાંથી બહાર જાય, એ વિમુખ થાય, એટલું એ ન કરવા. અને ક્રોધ આવે એ ક્યાં જઈને અટકે એ કોઈને ખબર પડતી નથી. એ ના આવે ત્યાં સુધી સારો. આ જે તામસ પ્રયોગો તમે સાંભળો છો, કોઈ ગળા ફાંવો ખાધો, કુએ પડ્યા, મરી ગયા, આ લડાઈ દે ફાટી નીકળી, તોફાન ગામમાં ફાટી નીકળું, એનું તામસતાનું પ્રમાણ વધી ગયું છે. અને તામસ દેવના એ ઉપાસકો જ હોવા જોઈએ, મોટા ભાગના એ સાત્વિક નહીં. સ્વામિનારાયણ ભગવાનમાં એક ગુણ તો એણે કોઈ દાડો ક્રોધ કર્યો નહીં. ત્યારે સ્વામિનારાયણ ભગવાનની ઉપાસનાથી કરણી કોપ, માંસારી, લલાપી, ચોર એ બધા એને શરણે આવ્યા. એ આવી શકે જ નહીં, પણ આમનામાં ગુણ એ છે. એટલે પછી સ્વામિનારાયણ ભગવાને ક્રોધને અડકાયા કૂતરની લાળ સાથે સરખાવ્યું. એ ક્રોધ જેને શરૂ થાય એ દાસ્યો શરૂ થઈ જાય. દાસ્યો એટલે બસકાં જ ભરે જેને હોય. મય તો ક્રોધ એટલો બધો ચડે તે દિવાલમાં માથું ઠપ કરે છે. એ તો જેને તમે જોવો ત્યારે ખબર પડે કે આવો આવો ક્રોધ તે કેવો તારે બતાવે. આ એની ટીકા કરે છે, સખત સજી મારે સમજાવે છે. એટલે હડકાયું કૂતરું અને ક્રોધ વાળો માણસ એ દાસ્યો જ નાખે. સજી મહારાજે તરવારો લઈ લઈને માળા આપી, એ કામ પરમેશ્વર છે, એ કોઈ કરાવી શકે નહીં. મોટા મોટા રાજાઓ સજીમાને શરણે આવ્યા અને એને કહ્યું તમે આ પ્રમાણે કરો. એ કર્યું ત્યારે ખબર પડી, એટલો એમને પ્રયોગ કર્યો સાત્વિકતાનો. એને દબાવવો શેનાથી એ પણ ભગવાન કહેશે. દાસ્યો નાખીને મરી જાય એ સત્સંગમાં ક્રોધ છે, એ ક્યારેક ક્યારેક નુકસાન કરી દે છે. આ મંદિરોમાં ક્યાંય ક્યાંય મેળ બેસતો નથી, અને મંદિરો ઉતરી જાય છે, સત્સંગ ઉતરી જાય છે, એકબીજા સત્સંગીઓ બાંધે છે, એનું કારણ આવી ગયો છે ક્રોધ. સ્વામિનારાયણ ભગવાન એ ક્રોધી માણસ કેવો લાગે એની સામે એ માણસો લાવે છે. એક લાવે છે એમાં કસાઈ લાવે છે, તેનું તમે મોઢું જોવો તમને ખબર, આવો આ મોઢું. એ કસાઈ એટલે પશુઓને કાપનાર, એ લાગે તમને ભયંકર ને ઝેરથી ભરેલો.
શું કરે છે એ પશુ કાપે છે. બીજો બતાવે છે આરબ, હવે એ શરી મહારાજે જોઈ લેશે. બીક જ લાગે જો ત્યાંથી, એ ભાવર ભય લાગે એવા તેના કપડા હોય, એવી મૂછો હોય, એવું ધાર્યું હોય, લાંબુ હોય 2 ફૂટનું, દેખો ત્યાંથી બીક લાગે. પછી વાઘ બતાવે છે, દેખો ત્યાંથી બીક લાગે. એમ ક્રોધીને જોઈને કોઈને સંતોષ વળવાનો નથી, અને ક્રોધીને તો કોઈ દાડો વળવાનો નથી. પછી દીપડો દેખાડે છે, કે દીપડો દેખો એટલે ભય લાગે. કાળો સર્પ દેખો ત્યાંથી ભય લાગે. અત્યારે મહાદેવજીનું મંદિર હોય એમાં પૂજારી હોય તો એ નાગને નવડાવે, દોડાવે, ફૂલ મેલે, પણ જો હાચો નીકળ્યો હોય, ફૂલ શું યેલો જ પડી જાય, લોટો બોટો બધું હેઠું, બીક લાગે બધાને. એમ ભગવાન આટલા જે કરડા માણસ ભયંકર દેખાડે છે એ ક્રોધની સાથે સરખાવે છે. જેનામાં ક્રોધ આવશે એ તમને આવો લાગશે, બધાને ભાગવું જ પડશે. સ્વામિનારાયણ ભગવાન ક્રોધને કાઢવાના ઉપાય એને ઘણા બતાવ્યા છે. અને સાધકો જે હોય ભગવાન ભજનારા, એમાં તો બહુ જ ખરાબ લાગે, કોઈ તમારો ઉપદેશ જ ન માને, એનામાં તો બહુ જ ભૂલો લાગે. ભગવાન સ્વામિનારાયણ એ સાધુઓને કહે છે, તમે કોઈ દાડો ક્રોધ લાવતા નહીં, તમે વિરૂપ લાગશો, ભયજનક લાગશો બધા. હવે સાધકો તો મીઠા લાગવા જોઈએ બહુ જ, હા, બટ મોટા મોટા ગોપાળાન સ્વામી, મોટા મોટા રાજાઓ એને પગે લાગે, જે દુનિયામાં બને જ નહીં. આ તામસી ક્રોધી છે એને રાજા પ્રણામ કરે, આમને કરે, આકૃતિ ફેરવી નાખે, એ સાધુઓ તમારી આકૃતિ ફેરવી નાખશે, આવવો જોઈએ. અત્યારે બરાબર જો ક્રોધ વ્યાપી ગયો હોય અને ભાઈ એને સમજાવવા જાય, એનો બીજો ભાઈ સમજાવવા જાય, એને ધક્કો મારે આગી પડ, મરી ગઈ જો સામે આવી દાજ, આજ એને નવરું કરી નાખવું છે, બધા વિહેને કાપી નાખવા છે, એટલો ચડી જાય. એ નથી આવ્યો ત્યાં સુધી સારો છે, સાપ ઘરમાં નીકળ્યો નથી ત્યાં સુધી સારું છે, વાઘ આવ્યો નથી, ભાવર આવ્યા નથી, એમ એની સાથે સરખાવે. એટલે ભગવાન સ્વામિનારાયણ કહે છે એ વિરૂપ કરી નાખશે, રૂપ બદલી નાખશે આખું, બહુ જ ભૂંડો. ભગવાન સ્વામિનારાયણ એ ક્રોધને એટલો બધો કાઢશે, પણ મૂળ એ ધારણ કરશે સાથે. એટલે બધા એમ વિચારશે, આ પુરુષોત્તમ નારાયણ હોવા છતાં એનું અનેક લોકોએ અપમાન કર્યું, નિંદાઓ કરી, ગમે તે કીધું, પણ એ કંઈ બોલતા નથી. તો એ જ્યારે આટલી શક્તિ ધરાવે છે અને કોઈ પર રોષ કરતા નથી, તો આપણાથી તો થાય જ ક્યાંથી, એ ત્યાંથી શરૂ થાય. એટલે જગતમાં જે તામસ ઉપાસનાઓ છે એને કારણે એની આખી પ્રકૃતિ તામસ તામસ છે. એટલે જ્યાં જ્યાં સત્સંગમાં કુસંગનું પરિણામ છે, ઘર્ષણનું પરિણામ છે, સચ ભગવાનનો આનંદ નથી, ત્યાં તામસ તમો ગુણ વધી ગયો છે. ભગવાન સ્વામિનારાયણે એ વાત ઘણી સમજાવી છે. પછી સુખ સ્વામી આવે છે. સુખ સ્વામી ભગવાનને પૂછે છે, થોડોક આવી અને પછી એ જતો રહે, પછી ન એને લઈએ તો કંઈ વાંધો છે કે આ વાંધો છે? જેમ આપણે આ સભા બેઠી છે એમાં સાપ આવે ને કોઈને કરડે નહીં તો પણ ભાગવું તો પડે, તામસ આવ્યો એટલે. તમે ક્રોધ જરા કરો તો ઊભું તો થવું જ પડે, બધાને ભાગે જ, એમાંથી કોઈ કામની સિદ્ધિ થતી નથી. અને આ જગત તમો ગુણથી ભરેલું છે એટલે કોઈ કામની સિદ્ધિ થતી નથી. બાજવાનું શરૂ થાય પેલું તો, એક આ લગ્ન કરે તોય બાજવાનું શરૂ થાય નહીં, ગણપતિ બેહે પણ આ બે પગા ગણપતિ ભાગે, એટલો તામસ 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 ને તામસ. સત્વનું પ્રમાણ નહીં એનું કારણ છે પુરુષોત્તમની ઉપાસના, અને એની ઉપાસના છે તમોગુણ. કંઈ ગમે તે તમ વાળું છે કંઈ સારું નથી, કે એના ઉપરથી ફર પડે. કંઈ હરિભક્તોએ કીધું છે કે તું મને ગાળો બોલસ, મારવા આવે, પણ હું શું કરું, મારા ભગવાને ના પાડી દઈશ, નહીં તો આ તો જીવ તો તું શું રહેતો હતો. પણ એ બધાને શ્રેષ્ઠ બનાવ્યા છે. અત્યારે આપણે જેને જેને સંભાળીએ છીએ, જેને જેને યાદ કરીએ છીએ, એ બધાએ તમોગુણથી રહિત સત્વગુણમાં ગયેલા, ભગવાનનો યોગ એને કરીને સમયા કર્યા, એને કરીને મોટા મોટા ઉત્સવો કર્યા અને સંતોને ઘેર રાખ્યા, એ મોલ્યાનું કારણ છે. સુખ સ્વામીને પણ ભગવાને સમજાવ્યું કે થોડો કંઈ કામનો નથી, એ તમને નુકસાન કરશે,
તમારા સુભોગને લઈ લેશે. સુખ સ્વામીનો તો ઘણું વિશે લખાણ થયેલું છે. એક વખત એને એક લખાણ કરી અને સ્વામિનારાયણ ભગવાનને આપ્યું. જો એ કેટલા શાંતમૂર્તિ છે. એ લખાણ ભગવાનને આપ્યું, ભગવાને બેઠા બેઠા ફાડી નાખ્યું. તો એને હાથ જોડ્યા, હવે બને કોઈ નથી. અરે બાજી નાખે ભગવાન, તે શું તે શું ફાડી નાખતું છે? ભગવાન કે તમને કંઈ થયું કે ના? કેમ થયું નહીં? મારે તો તમને રાજી કરવા છે. ફાડીને રાજી તમે થાવ તો એ ભલે, લખાણ વાંચી મારે તમને રાજી, તમે રાજી થયા ને ફાડીને, આ કોઈને બંધ બેહે. એ ગમે તેવો ટીલું કરીને કંઠી પહેરી હોય ને ગમે તેવો ભગત હોય, એને ક્રોધ બહાર કઢાવો ને તમે ચા થોડોક છાંટો ઉપર, એ ભભૂકી ઉઠે તરત જ. એ તો નીકળ્યો નથી ત્યાં સુધી સારો છે, કંડિયામાં હાપ છે ત્યાં સુધી આરો, અને જો બહાર નીકળ્યો તો ભાગ્ય છૂટક્યો. સ્વામિનારાયણ ભગવાને શુભ યોગ જળવાઈ રહે અને શુભ પ્રાપ્તિ થાય અને દિવસે દિવસે સંસ્કારોની વૃદ્ધિ થાય એટલા માટે એમણે ક્રોધનો નિષેધ કર્યો છે. અને આ બ્રહ્માંડ છે તે દેવતા સુધી ક્રોધ ભરેલો છે. અને ઇતિહાસો લખાણા નર્દમ, એટલું બધું યુદ્ધ કેળાણું છે. સ્વામિનારાયણ ભગવાને આ ક્રોધના વિષયમાં પોતે જ કહ્યું છે અને એને સમજાયું છે, ગડકાયા કૂતરાની લાળ છે તમને અડકવા શરૂ થશે અને જેને પેલું કરશે એને અડકવા શરૂ થશે. એટલે ક્રોધ એકને તમે બહાર કાઢો અને બીજામાં કરો તો એને શરૂ થાય એટલે આખા ઘરમાં એ ફરી. અત્યારે જેમ બાઈ ઉપર તમે ક્રોધ કરો, એ બાઈમાં ઉતર્યો, હવે બાઈ શું કરે? પૈઠામણા પછાડે, ગોળો પછાડે, છોકરા મારે, પાડાને મારે, એ 15-20માં ફરી વળે. છોકરો એને મારવા જાય, એ ખીજાય, કુએ પડવા જાય, કેટલું કામ કરી નાખે. માટે જ્યાં સુધી ભગવાન સ્વામિનારાયણને બસો ને જ્યારે જ્યારે આવા પ્રયોગો કરવાના થાય અને ક્રોધ આવે ત્યારે તાણીથી સ્વામિનારાયણ સ્વામિનારાયણ ભગવાન તમે મને આ ક્રોધ આવ્યો છે તેને બતાવી દો, કૃપા કરો, એ કરીને એને કાઢો, એ કાઢે છૂટક્યો. અત્યારે ગામમાં વાઘ આવ્યો હોય તો બધાએ ગમે તેમ કરીને કાઢે એને ઉપાય કરે. ઘરમાં સાપ આવ્યો તો આખી રાત ઊંઘે નહીં, દીવા કરીને બેટરી કરીને દરમાં ગમે તેમ રાત્રે એને કાઢે છૂટક્યો અને રાત્રે ને તો હોવાય જ નહીં. એટલે એ ન આવે એનું મૂળ કારણ શરીરમાંની ઉપાસના છે. એ ઉપાસના જેમ વધારશો એમ તમે શાંત થશો અને એનાથી જ તમે સોંપશો. અને જો ઉપાસનાને હલકી કરશો, ઉપાસના છોડશો તો હલકા સ્વભાવ વધી જવાના છે. એ ભગવાન સ્વામિનારાયણે આમાં વાત કરી અને ક્રોધ વિશે ભગવાને જે સમજાયું તેનું આપણે કાયમ સ્મરણ કરવું પડે. એ ક્રોધને આવવા દેવો નહીં, ગમે તેમ કરીને દબાવો અને કોઈ એને જોઈ જાય નહીં, એ ભય ઉત્પન્ન કરે. મુક્તાનંદ સ્વામી ગમે તેના ક્રોધને ખાઈ જતા. એ કયે કારણે? અખંડ એ સ્વામિનારાયણ 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 કરતા એ ખાઈ જતા. અત્યારે જેમ અગ્નિ સળગે તો એને પાણીના બંબા ઠારી નાખે ઠરી જાય, પણ પેટ્રોલ નાખે એટલે ભડકા થઈ જાય. એમ નરા તમો ગુણી ભેગા થાય તો પેટ્રોલ છાંટ્યા બરાબર છે ને ભડકા થઈ જાય. અને જ્ઞાનનો ભડકો, બધી વસ્તુનો ભડકો, એક નહીં, અત્યારે આખું ઘર સળગે એમાં લુગડા દાણા વસ્તુ વાંસ બધું સળગી જાય, કોઈ વસ્તુ રહે નહીં. ક્રોધ ચડે એટલે કોઈ વસ્તુ રહેતી નથી. અને ક્રોધના પરિણામો ભારતીય શાસ્ત્રોમાં પૂરતા લખાણા છે. એટલે ક્રોધનો નિષેધ બહુ કર્યો છે. અને શરી મહારાજે આ પૃથ્વી ઉપર ક્યારેય પણ ક્રોધ કર્યો નથી. એ શાંતમૂર્તિ હતા, એના આપણે ઉપાસક છીએ, એને કારણે આપણામાં ક્રોધનું પ્રમાણ ઘટે. અને જો ઉપાસના છોડી દો અને ભગવાન ભજવાનો છોડી દો એટલે આ સ્વભાવ વધી જાય અને એટલા બધા વધે કે ક્યાંના ક્યાં જઈને ઊભા રહે. આ પ્રમાણે ભગવાન સ્વામિનારાયણે ક્રોધની વાત કહી અને પૂરી સમજાવી છે, પૂરી વિગતથી સમજાવી છે. એમના વચનોથી સમજી લઈએ તો આ સમજાવવાનું કંઈ કારણ રહેતું નથી, પણ બધાને આ વચનની ખબર ન પડે એટલે થોડો સમજાવવાનો પ્રયાસ કર્યો છે. આમાં જે શ્રીજી મહારાજે વાત કરી છે એ તો ઘણી અલૌકિક છે અને દિન પ્રતિદિન લાખો લોકો શ્રી મહારાજના વચનને કારણે ક્રોધને કાઢતા રહેવાના છે. આ બંને
પ્રશ્નો જે પૂછાણા એ પૂરા થાય છે. પછી નાના નિર્માનાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછો જે કામને મૂળમાંથી ઉખેડી નાખવો તેનું શું સાધન છે. ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા જે એક તો આત્મનિષ્ઠા અતિ દ્રઢ હોય અને અષ્ટ પ્રકારે બ્રહ્મચર્ય વ્રત રાખવું એ આદિક જે પંચવર્તમાન તેને દ્રઢ કરીને પાળે અને ભગવાનનો મહિમા અતિશય સમજે એ ઉપાય કરીને કામનું મૂળ ઉખડી જાય છે. અને કામનું મૂળ ઉખડી જાય તો પણ બ્રહ્મચર્યાદિક નિયમમાંથી કોઈ રીતે ડગવું નહીં. અને અતિશય કામનું મૂળ ઉખડાનો તો એ ઉપાય છે જે ભગવાનનો મહિમા સારી પેટે સમજવો અને તે પછી ભજનાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો જે હે મહારાજ કનિષ્ઠ વૈરાગ્ય ને મધ્યમ વૈરાગ્ય ને ઉત્તમ વૈરાગ્ય એ ત્રણ પ્રકારના વૈરાગ્યનું સ્વરૂપ છે. પછી શ્રીજી મહારાજ બોલ્યા જે કનિષ્ઠ વૈરાગ્ય વાળો જે હોય તે તો ધર્મશાસ્ત્રમાં કયા જે સ્ત્રીના ત્યાગ સંબંધી નિયમ તેમાં સારી પેઠે વર્તે ત્યાં સુધી તો એને ઠીક રહે. પણ જો કોઈ સ્ત્રીના અંગને દેખી જાય તો તે અંગમાં એનું ચિત્ત ચોટી જાય અને એનું ઠેકાણું ન રહે તેને કનિષ્ઠ વૈરાગ્યવાળો કહીએ. અને જે મધ્યમ વૈરાગ્યવાળો હોય તે તો કદાચિત જો સ્ત્રીને ઉગાડી થકી દેખી જાય તોય પણ જેમ પશુને ઉગાડા દેખીને ક્ષોભ થતો નથી તેમ તેના મનમાં ક્ષોભ ન થાય ને તે શ્રીના અંગમાં ચિત્ત ચોટી જાય નહીં તેને મધ્યમ વૈરાગ્યવાળો કહીએ. અને જે ઉત્તમ વૈરાગ્યવાળો હોય તેને તો જો કદાચિત એકાંતમાં સ્ત્રીયાદિક પદાર્થનો યોગ થાય તો પણ એ ડગે નહીં તેને ઉત્તમ વૈરાગ્યવાળો કહીએ. અને વળી ભજનાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો જે કનિષ્ઠ મધ્યમ અને ઉત્તમ એ ત્રણ પ્રકારે જે ભગવાનનું જ્ઞાન તેનું શું સ્વરૂપ છે. ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા જે કનિષ્ઠ જ્ઞાનવાળો તે તો પ્રથમ ભગવાનનો પ્રતાપ દેખીને નિશ્ચય કરે અને પછી તેઓ પ્રતાપ ન દેખાય ને ભગવાનનો કોઈક દુષ્ટ જીવો દ્રોહ કરતા હોય તેનું કાંઈ ભૂંડું ન થાય ત્યારે તેને નિશ્ચય રહે નહીં એને કનિષ્ઠ જ્ઞાનવાળો કહીએ. અને મધ્યમ જ્ઞાનવાળો જે હોય
ते तो जारे भगवान नाम शुभ शुभ एवं मनुष्य चरित्र ने देखे जरे तेमा मोह थाय ने निश्चय रहे नहीं तेने मध्यम ज्ञान वालो कहिए अने उत्तम ज्ञान वाला ने तो एम वर्ते जे भगवान ने गमे तेवी शुभ शुभ क्रिया ने करता देखी ने पाण तेमा मोह थाय नहीं ने निश्चय जाय नहीं तथा जेने पोता ने निश्चय करावो होय ने तेज वळी कहे जे ए भगवान नथी त्यारे तेने एम जाने जे एनु माथु फर्यो छे एवो जे होय तेने उत्तम ज्ञान वालो कहिए अने तेमा जे कनिष्ठ ज्ञान वालो ते तो अनेक जन्मे करीने सिद्ध थाया अने मध्यम ज्ञान वालो बे त्रण जन्मे करीने सिद्ध थाया अने उत्तम ज्ञान वालो तेज जन्मे करने सिद्ध थाया एवी रीते वार्ता करी। श्री स्वामीनारायण भगवान ने जे कई नंद संतो पूछे ए तो घणु जाने छे पण जेनो सवाल उकले नी एवो सवाल पूछे। तारे आ ब्रह्मांड छे ए काम वासना थी भरपूर छे अने एमाथी कशी प्राप्ति नथी, काई मेळवानुं नथी અને મેળવેલું રહેતું નથી, એવો એક અલૌકિક પ્રશ્ન શ્રીમાનને પૂછ્યો છે। કામને મૂળમાંથી ઉખેડી નાખો તેનું શું સાધન કરવું પડે એ જાણે એકલા શ્રીમાન, પેલા બધામાં હોય એટલે તેનો ઉકેલ આવે જ નહીં। સ્વામિનારાયણ ભગવાન કહે છે આત્મનિષ્ઠા જોઈ, આત્માની અંદર કોઈ વસ્તુ નથી એ જાણે, એ દેહની વસ્તુ છે, આત્માની અંદર કશી વસ્તુ નથી, એ તેજનો રાશિ છે ને ચૈતન્ય છે, એ બદલ્યા કરે છે। આત્મનિષ્ઠા એમાં તમે આ જે નિષ્ઠા રાખો છો એ બધી છોડવાની છે, એમાં નિષ્ઠા રાખો એટલે નહીં મેળ બેસશે। એ આત્મનિષ્ઠા જે છે એ મહત્વની વસ્તુ છે, એ શ્રી મહારાજે એ વાત સમજાવશે। બીજું સમજાવશે પંચવ્રતમાં, હવે એક માસે સાંભળેલા ન હોય, કામે કરીને મોટા મોટા માણસો ભ્રષ્ટ થયેલા છે, દેવતાઓ બી ભ્રષ્ટ થયેલા છે, એ આગળ જઈને પાછા આવેલા છે। રાવણની લંકા જે નાશ પામી અને રાવણ નાશ પામ્યો બધી શક્તિ ખોવાથી કામને કારણે, હવે પંચવ્રતમાં એમાં જીણામાં જીણી વસ્તુ શ્રી મહારાજે કહી છે એ નિષ્કુળાનંદ સ્વામીએ પાંચ પ્રકરણ લખ્યા છે, પણ એ પહેલાં વાંચે નહીં કારણ કે જોડાણો છે આમાં। એટલે એ પાંચ પ્રકરણ છે આ બ્રહ્માંડમાં એવા પ્રકરણ નહીં ક્યાંય કામ વિશે લખ્યું કે એને એમાં શું તમે જોવો છો, એમાં શું મેળવો છો, જેટલા જેટલા દુઃખને પામ્યા એ કામથી જ પામ્યા છે, જેટલું દુઃખ છે એ કામનું જ છે, બીજું કંઈ નથી। નિર્સ્નેહ તમે જ્યાં ત્યાં સ્નેહ કરો છો રહેવાનો નથી, એ ઘડીક વારમાં તૂટી છે દાડ દઈને, એને વિશે પુષ્કળ નિષ્કુળાન સ્વામી શ્રી મહારાજે કહેલી વાત લખેલી છે। નિર્માણ તમે આ ભગવાનનું માનતા શીખો, માનતા નથી એના દુઃખી થાવ છો, એનું એટલું બધું લખેલું છે। નિર્લોભ એ પણ આખું વ્રતમાં લ, તમે આ ભેગું કરીને શું કરવાના છો, કાંઈ પણ ભેળ નહીં આવે આમાં તમે શું મથો છો આખો રાત દાડો, એમાં પેલું આ જતું રહેશે। નિર્સ્વાદ કે રાત દાડો તમે શું આમ કરો છો, કશું એમાંથી નીકળવાનું નથી, છાનામાના સ્વાદે કરીને આ બધા આ માછલા મરે છે, એ સ્વાદે કરીને જ મરે છે,
એ આંકડામાં ગોળી ચોટાડે ગોળ ને લોટની, ખાવા જે એમાં ભરાઈ જાય, પછી પેલો મચ્છીમાર બરાબર બેઠો બેઠો કાપે બધાય, એમાં તમે આ ખાવામાં ભરાઈ જાઓ છો. એ પંચવત્માના બ્રહ્માંડમાં નહીં એ ભગવાન લાવ્યા. એટલે આગલા શાસ્ત્રોમાં પણ કહેવાનું છે, કામ ક્રોધને લોભ એ ત્રણે નરકને માર્ગે જાય લઈ જાય છે. સ્વામિનારાયણ ભગવાને એ ઉપાય બતાવ્યો છે. એના ઉપાયમાં એમણે શું બતાવ્યું? તો કે મારો જે મહિમા છે તમારે જાણવો, કે આ પુરુષોત્તમ નારાયણ આ બ્રહ્માંડમાં ક્યાંથી, એનો મારે જોગ ક્યાંથી, એનું દર્શન ક્યાંથી, એના સંતોનો જોગ ક્યાંથી, એના શાસ્ત્રનો જોગ ક્યાંથી, એમના કરેલા મંદિરનો જોગ ક્યાંથી, એની સેવા ક્યાંથી, એ તમારે મહિમા વિચારો. એ જો મહિમા તમે સારી પેટ જાણશો તો તમારી વૃત્તિ કામમાંથી ઉખડી અને મારામાં આવતી રહેશે. એમ કરોડો માણસોને ભગવાને પોતાના સ્વરૂપમાં ચોંટાડ્યા. એટલે સ્વામિનારાયણ ભગવાનનું જે માતમ છે એ નંદ સંતો એટલું બધું લખ્યું છે, કહેલું. એટલા માટે તેના કપડાં, ગોયડા, વસ્તુ, એના કોઈ પણ વસ્તુ જવા દીધી નહીં, એનો મહિમા છે, અતિ મહિમા એનો લખ્યો છે પાર વગરનો. અને ભગવાને પોતે કહેલો છે, મારી જે મૂર્તિ છે એ અલૌકિક છે. એટલે ભગવાન સ્વામિનારાયણમાં જેટલો આપણો મન જાય અને મનના બધા યોગ જાય, જીવ જાય, એટલો એ માણસ નિષ્કામી બને છે. અને નિષ્કામી થવામાં કારણભૂત સુધી મહારાજ છે. અને નિષ્કામ વ્રત છે એની બહુ જ વાત સુધી મહારાજે કરી છે. અને જે નિષ્કામી થયા એણે સારા કામ કરેલા છે, અને કામીથી કાંઈ બન્યું નથી અને બનવાનું પણ નથી. નિષ્કામી જે થયા, અત્યારે આખો સત્સંગ સજી મહારાજે ચલાવ્યો એ નિષ્કામી સંતોની મારફતે ચલાવ્યો, નહીંતર એ ચાલે જ નહીં. દુનિયાના ધર્મમાં તમામ મોટા ભાગના રાગીઓ ચલાવે છે, અને ભગવાન સ્વામિનારાયણનો જે ધર્મ છે એ નિષ્કામ વ્રત ધારણ કરનારાઓએ ચલાવ્યો. અદ્ભુતાનંદ સ્વામીએ ધોલેરામ મંદિર ઊભું કર્યું, જે કોઈનાથી બની શકે જ નહીં. નિષ્કુળાનંદ સ્વામી ત્યારે એમ લખ્યું છે કે જાહતા વાસના ઘર રે, ત્યાં તો હવેલી થઈ સુંદર રે. જેટલા જેટલા ભગવાનના મંદિર થયા એ નિષ્કામી વ્રતમાનને પાળેલા સંતોએ જ કરેલા છે. એની કંઈ વસ્તુ પણ અડેલા નથી, કંઈ જોઈએ જ નહીં એટલે એને કંઈ છે. દુનિયાનો જે ધર્મ છે જ્યાં જ્યાં છે એ સકામી ચલવે છે, અહીંયા નિષ્કામીઓ ચલવે છે, એટલો થોડો ફેર છે. જે કંઈ શ્રેષ્ઠ તમે જુઓ છો, ગ્રંથો જુઓ છો, મંદિરો જુઓ છો, પ્રવૃત્તિ જુઓ છો, એ નિષ્કામીઓની કરેલી છે. એ શ્રી મહારાજને પૂછેલું કામ છે એ ભગવાને એમને સમજાવ્યું છે. પછી ભજનાનંદ સ્વામીએ શ્રી મહારાજને એક પ્રશ્ન પૂછ્યો કે આ ત્રણ પ્રકારનો જે વૈરાગ છે એના લક્ષણ શું છે? વૈરાગ એટલે આ સૃષ્ટિમાંથી છૂટવું, એનું નામ છે વૈરાગ. સૃષ્ટિ છે કલ્યાણ માટે ભગવાનને ગોઠવેલી છે, પણ આખો એમાં જતો રહે. ત્યારે ભગવાન સ્વામિનારાયણ સમજાવશે, ધર્મશાસ્ત્રોમાં જે બધા નિયમ પાળે ત્યાં સુધી એ સૃષ્ટિમાં ન જોડાય, અને શ્રીના અંગને દેખી જાય એમાં એનું ચિત્ત ચોંટી જાય અને એનું ઠેકાણું ન રહે, એ કનિષ્ઠ વૈરાગ્યવાળો છે. આને વધારે બીજી રીતે સમજાવી નહીં, પણ અત્યારે એક છોકરો હોય અને એક છોકરી હોય, એ હાજે જોડાય તેના મા બાપને પડ્યા મૂકી દેતી દાડે, એ છે એ કેટલું એનામાં એ પ્રબળપણું છે કામનું. અત્યારે એક સ્ત્રી હોય, એક પુરુષ હોય અને એને છોકરી અને છોકરા જોડે હોય, પણ ગરડી હાથવાની ડોશી હોય અને હાથવાનો ડો મોટર નાખવા બેહે તો ડોશી જોડે બેહે, પાછળ બેઠી હોય તો, અને છોકરાને કે તું તારા બાપ જોડે બેસે, આટલું છે તો કંઈ ઓછું નથી. એની માને ન દેખાડે, એના બાપને ન દેખાડે કે આ મારા બાપ છે ને આ મારી માં છે, આ મારી વાઈફ ને વાઈફ કે આ મારા હસબન્ડ, ભાઈ સારું હસબન્ડ એ વધારે ખોલવું નથી, એ બહુ સારું નથી. એટલે એ જેમ ચેમ પડ્યું રહે મારું.
માણસને અતિ શ્રેષ્ઠ બનાવ્યા, આમાંનામાં જિંદગી પૂરી કરી નાખે છે. પોણા ભાગના પાછા કહે છે આમાં કાંઈ છે નહીં. તે કોને કહ્યું છે? સમુદ્ર આવ્યો એટલે ખરહુરો, બધું ખરહુરો. સ્વામિનારાયણ ભગવાન કહે છે કે અંગમાં ચોંટી જાય, પછી અંગમાં ન ચોંટે બીજો વૈરાગ છે. એ જેમ પશુને ઉઘાડા દેખીએ છીએ એ જ માયલું છે આમ. અને બીજું, એકાંતમાં સ્ત્રીનો યોગ થાય અને એમાં ન ચોંટે એ રાગ એનો મટી ગયો છે. શ્રી મહારાજે એવો એક પ્રબંધ કર્યો કે કનિષ્ઠ વૈરાગ્યવાળો હોય, મધ્યમ વૈરાગ્યવાળો હોય, એ ત્રણે ભેગા એવી રીતે રહે જે આનો જોગ ન થાય. એ જોગ થવો જોઈએ, એકદમ નિર્લજપણું થઈ જાય. મેં તમને કહ્યું કે એને બહુ ખોલવા જેવું નથી. સ્વામિનારાયણને વળી પાછો બીજું એક પૂછવામાં આવ્યું, એ ભજનાનંદ સ્વામીએ પૂછ્યું છે. એનું એ છે, એણે કહ્યું ભગવાનના સ્વરૂપનું જ્ઞાન છે ઉત્તમ મધ્યમ અને કનિષ્ઠ, એ મને સમજાવો. સ્વામિનારાયણ ભગવાન કહે છે એમણે પ્રતાપ દેખાડ્યો છે અને નથી દેખાડ્યો. જ્યારે પ્રતાપ દેખાડે ત્યારે બહુ જ થઈ જાય કે આહા હા, સ્વામિનારાયણ ભગવાન ખરેખર આને કલ્યાણ કર્યું ને, આવું દેખાડ્યું ને. જ્યારે કાંઈ ના દેખાડે ત્યારે પેલો બંધ થઈ જાય. એ ક્યારે બંધ થાય? કે દુષ્ટ જીવો, દુષ્ટ એટલે દૂર રાખવા જેવા જે જીવો છે, ભગવાનનો દ્રોહ કરે અને એનું કાંઈ ભૂંડું થાય નહીં ત્યારે પેલો જાણે કે ભગવાન આ હોય તો આ કરે, પણ નથી એટલે આ થતું નથી. તે દાડે પડ્યું એટલા દુષ્ટ ભગવાનની સામે આવેલા છે. એક દુષ્ટ હતો, ભગવાનનું કાયમ વાકું બોલતો, પણ એને ત્રણ ચાર મહિના સુધી કાંઈ થયું નહીં એટલે તો એને નક્કી થઈ ગયું કે આ ભગવાન જ નથી. પછી સંતો એને મળ્યા, સંતો પાસે ગયો કે તમારા સ્વામિનારાયણ ભગવાન જો હોય તો મને આ દાડામાં આંધળો કરો. એ નિષ્કુળાન સ્વામીની કલમે લખાયેલું છે. ત્યારે સંતોએ કહ્યું, તું રહેવા દે, આ તને શું પૂછું, બીજું કંઈ સારું માગને કે ના, આ જ કરો. ત્યારે આઠ દિવસ તો બાકી રહ્યા, ચાર દિવસમાં આંખનું તેજ ખરાશ થયું, આંધળો થઈને જિંદગી સુધી આંધળો રહ્યો ને પછી એનું મૃત્યુ થયું દુઃખમાં. એટલે એ જાય ક્યારે? કે પહેલું દેખ્યું હોય ત્યારે ચોંટે ને, પ્રેરણે થાય નહીં. ભગવાનનો દ્રોહી દૃષ્ટજી હોય ત્યારે એનો નિશ્ચય જતો રહે કે આ ભગવાન હોય તો આટલું સહન શું કામ કરે. પણ એનો એ વખત આવી જાય, થઈ જાય ત્યારે એને નિશ્ચય જતો રહે. એ કનિષ્ઠ જ્ઞાન છે. અને મધ્યમ જ્ઞાનવાળો જે છે, ભગવાનના મનુષ્ય ચરિત્ર શુભ અને અશુભ જોવે ત્યારે શુભ જોવે ત્યાં સુધી સારું, અને કંઈક અશુભ જોવે એટલે પેલો મૂકી દે. એ તો ભગવાન છે, એની અલબસ્ત જાતિ, એને પાવે તે કરે. એનું શું છે? એમાં તારે શું છે? એનું તારે એ મૂકી દે કે ભગવાન હોય તો આવું કરો કરે. શ્રી કૃષ્ણમાં આવી કેટલીય શંકાઓ પાંડવના વંશે સેવેલી છે, સુખદેવજી ના પાડેલી છે. સ્વામિનારાયણ ભગવાનનો એ મધ્યમ જ્ઞાન ઉત્તમ નહીં. અને સ્વામિનારાયણ ભગવાન શુભ ને અશુભ, હવે અશુભ ને શુભ બે કઈ, તેની અશુભે લખાણ એ તો પોતે કોઈ કોઈ વખત કોપીન પહેરે અને લુગડા પણ ના પહેરે, ખુલ્લા ફરે, એ એના લખાણમાં નિષ્કળાંજ લખ્યું. એ તો અલમસ્ત જાય. એમને કોણ રોકનાર છે? એમને કોણ દંડ કરનાર છે? એને ફળ કોણ આપનાર છે? એ સ્વયં ભગવાન છે. એને શું છે? એ પેલા પર ગોખે જ પેલો માણ, એ તારું માનીને બેસી રહે, એ તો ગમે તે કરે. એ તો એક જગ્યાએ ખાવા બેઠા તો ખાવાનું ધોળી નાખ્યું. તારા ભાઈ કહે છે આ ભગવાન આને કહે છે, પણ એમ ખાતા તો આવડતું નથી. ભગવાને આમ કર્યું, તરત જ અક્ષરધામમાં મોકલી જઈને પાછી આવી કે તમે ભગવાન છો, કહેતી તેને નથી. એને શું છે? આ સૂર્ય કોઈનો રોકાય ગમે એવો તાપ, કે બંદરાઓ તાપો લાગે, એ કશું નહીં. ત્યારથી ત્યાં જવાય જ નહીં ને. સ્વામિનારાયણ જે ભગવાન છે એ શુભ ને અશુભ ક્રિયા કરે એમાં મોહ ન થાય. મોહ શું? મનમાં કાંઈ ન થાય એની ઘણી ક્રિયાઓ છે, પણ એ ઓછી લખાય. વળી ભગવાન સ્વામિનારાયણ કહે છે, જેણે નિશ્ચય કરાવ્યો હોય કે આ ભગવાન છે, આ પુરુષોત્તમ છે, આને ભજ તારું કલ્યાણ થાય, એનો આવીને એમ કે આ ભગવાન નથી, ત્યારે પેલો ઉત્તમ નિશ્ચયવાળો એમ કે તમારું માથું અત્યારે ફરી ગયું છે, ભમી ગયું છે, એ ભગવાન જ છે. એ ઉત્તમ જ્ઞાનવાળો છે. ઉત્તમ જ્ઞાનવાળો, મધ્યમ જ્ઞાનવાળો, કનિષ્ઠ જ્ઞાનવાળો, એટલે કનિષ્ઠ ગણે જન્મે એનું ઠેકાણું પડે, કારણ કે હજુ આમાં ચોંટતો નથી. એ કનિષ્ઠ જ્ઞાનવાળો છે,
હજુ આમાં ચોંટ્યો નથી, આમાં સંશય છે, હજુ એમાં ચોંટવાની બુદ્ધિ નથી આવી. મધ્યમ જ્ઞાનવાળો છે એને થોડાક જન્મો થાય, અને ઉત્તમ જ્ઞાનવાળો છે એ આને આ જન્મે ભગવાનને ત્યાં જતો રહે. અને જે જે ભગવાનના ધામમાં ગયા અને ન ગયા અને ફેર જન્મ થયો એનું મૂળ કારણ આ ભગવાન સમજાવી જાય તે છે. જો અત્યારે આપણે સ્વામિનારાયણ ભગવાન જે છે એના ગમે તે ચરિત્ર વાંચીએ અને જેણે નિશ્ચય કરાવ્યો હોય એમ કે આ ભગવાનથી તો ન માને, એ બરાબર ચોંટેલો છે, નહીતર આ ઉખડી જ જાય. દિનાનાથ ભટ્ટ હતા, ભગવાનમાં ચોંટેલા હતા, પણ એ ભરમાવી એને છોડાવી દીધેલા છે, પછી એના ઘરમાં ભૂત આવ્યા છે અને પછી પાછા સ્વામિનારાયણ ભજેલા છે અને છૂટી જાય એ વાંધાવાળો હતો. એમ ભગવાન સ્વામિનારાયણ જે છે એને નિશ્ચય કરાવનાર હોય અને એ એમ કે આ ભગવાન નથી તો પણ એનું માને નહીં, એ ઉત્તમ જ્ઞાનવાળો છે, એ આને આ જન્મે ભગવાનના ધામમાં જતો રહે છે, બીજે ક્યાંય ચોંટેલો જ નથી. એટલે ઉત્તમ, કનિષ્ઠ જ્ઞાન, મધ્યમ જ્ઞાન અને ઉત્તમ જ્ઞાન એના જે ભગવાને પ્રકારો કયા છે એને જો પૂરા શબ્દે શબ્દે સમજાવવાના હોય તો સમય બહુ જોઈએ, પણ ભગવાન સ્વામિનારાયણ જે બોલે છે એને એટલા શબ્દોને જાળી રાખીએ તો બીજા દ્રષ્ટાંતોની જરૂર પડે નહીં. આપણે ઉત્તમ જ્ઞાનવાળા છે, કનિષ્ઠ જ્ઞાનવાળા છે કે મધ્યમ જ્ઞાનવાળા છે કે ઉત્તમ જ્ઞાનવાળા, એ તો એને તપાસ કરે એટલે તમામ ખબર પડી જાય. સ્વામિનારાયણ ભગવાને ઉત્તમ વૈરાગ્યના લક્ષણ કયા, કામને મૂળમાંથી ઉખેડી નાખવા એની વાત કહી, પછી કનિષ્ઠ વૈરાગ, મધ્યમ વૈરાગ અને ઉત્તમ વૈરાગ્યની વાત કહી, અને પોતાના સ્વરૂપ સંબંધી કનિષ્ઠ જ્ઞાન, મધ્યમ જ્ઞાન અને ઉત્તમ જ્ઞાનની વાત કહી. એ વાત ભગવાને અલૌકિક કહી છે અને આ સ્વામિનારાયણ ભગવાન જે બોલે તે જ પ્રમાણે પછી ચાલે, એમાં ફેરફાર નહીં પછી. અને મતપંથોવાળા ઘણી માથાકૂટ કરી પણ એ બિલકુલ મચક નથી આપેલી કયા કારણે ઉત્તમ જ્ઞાનમાં ગયેલા છે. એક રાજા હતા, ભગવાનના ભક્ત હતા. બીજા એક રાજાએ કહ્યું કે તમારા સ્વામિનારાયણ છે એ દાદા ખાતરની બહેનો લઈ અને છપૈયા જતા રહ્યા છે. ત્યારે ભગત કહે છે કે બે ત્રણ જ તો નાના ભગવાન મારા ગણાય, 16,000થી વધારે લઈ જાય ત્યારે મારા ભગવાન મોટા, એ શબ્દને કાઢેલો છે. ભગવાન સ્વામિનારાયણે પોતાના ઉત્તમ ભક્તને કર્યા, પોતાના સ્વરૂપમાં ચોંટાડેલા, અને કોઈ કેનું માન્યું નહીં. માન્યું તો એટલા બધાએ નથી, બધાએ કેટલું માથું પડેલું છે બધાએ, નાતે ગામે બીજા ધર્મવાળાએ, પણ શ્રી મહારાજના સ્વરૂપમાંથી હટ્યા નથી. નાતબાર થયેલા છે, હેરાન થયેલા છે, અવળી વાતો બધી કરેલી છે, પણ ભગવાનના સ્વરૂપમાંથી હટ્યા નથી એની કથાઓ આપણા નંદ સંતોએ લખી છે. એટલે આપણે સ્વામિનારાયણ ભગવાનનું જે ઉત્તમ જ્ઞાન છે કે મધ્યમ છે, કનિષ્ઠ છે, એ આપણે તપાસ કરવો બહુ જરૂરી છે, તો જ આપણને બંધ બેસે. નિશ્ચય કરાવનારો હોય એ એમ કે આ ભગવાન નથી, એ કેટલું બધું ભગવાન સમજાવે છે અને એ એમના વખતમાં બનાવ બનેલા છે. ઘણા લોકોએ નિશ્ચય કરાવ્યો અને એ નીકળી ગયેલા. સ્વામિનારાયણ ભગવાનના સત્સંગમાંથી એણે બીજાને કહ્યું છે કે આ ભગવાન નથી તો આને ભજીશ નહીં. તારે પહેલાં કહ્યું, એક ભગત હતા જે સાધુએ નિશ્ચયને કરાવેલો, એ સત્સંગમાંથી નીકળી ગયેલા, એને ખબર. એ સાધુ એની પાસે ગયા કે સ્વામિનારાયણ જે ભગવાન છે એ પહેલા હું માનતો હતો, પણ એના ચરિત્રોને જોયું મેં, જો એ ભગવાન નથી, માટે હવે સ્વામિનારાયણને ભસતો નહીં. તું એની એ ખેતરમાં હતો તે ખંપાળી લઈ અને ડોટ મૂકી તારું માથું તોડી નાખું છું કે છે. પહેલો કહેવાયો ને ત્યાં ના પાડતો, પેલો સાધુ પડીને પછી ભાગ્યો. એ કેમ ભાગ્યો? તો કે આ ઉત્તમ જ્ઞાનવાળો છે. એમ સ્વામિનારાયણ ભગવાનનું ઉત્તમ જ્ઞાન હોય તો નાત જાત ગામ કુટુંબ બીજા મતપંથો એનું ક્યાંય માને નહીં, અને પુરુષોત્તમ ભજે એ આ જન્મમાં જ ભગવાનના ધામમાં જતો રહે, એને બીજો જન્મ થવાનું કારણ નથી, એ બરાબર ચોંટેલો છે. એમ આપણે ગમે તે કે માં ના પાડે, બાપ ના પાડે, હગુ ના પાડે, દેહ ના પાડે, ઇન્દ્રિયો ના પાડે, ચાનો મન બેસી રહે, આમાં માથાકૂટ કરીશ જ નહીં, ત્યારે ભગવાનની દ્રષ્ટિ એના પર પડે
અને જ્યારે દેહ મૂકવાનો થાય ત્યારે લઈ જાય અને પળે પળેની રક્ષા કરે એ ઉત્તમ જ્ઞાનની વાત મહારાજે કરી. એ સંપૂર્ણ કલ્યાણકારી છે અને એ વાતને દ્રઢ કરવા માટે આપણા આત્માની અંદર આપણે ખોજ કરવી જોઈએ કે આવા છે કે આવા છે. એટલે શ્રી મહારાજે ત્રણ પ્રકારની વાત કરી છે. એવી રીતે ભજનાનંદ સ્વામીને શ્રી મહારાજે કનિષ્ઠ જ્ઞાન, મધ્યમ જ્ઞાન અને ઉત્તમ જ્ઞાનની વાત કરી છે. એ પ્રશ્ન અત્યારે પૂરો થાય છે.